맞춰! 마! 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 맞춰! 맞춰! 조리도 원해! 조리! 맞춰! 마! 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 조리도 원해! 조리! ખરાબ કર્યું છે ને, એને તો મારો ભગવાન નહીં છોડે. અમે લોકો નહીં છોડીએ કાકી, અમે કીધું ને એ વ્યક્તિ મળે ને એટલી વાર છે. આપણા ગામમાં આવીને આંધું કરી ગયું ને, એની ભાળ તો મેળવવી જ પડશે. હા, અમે ગમે ત્યાંથી એને પકડીને લાવશું, તમારી સામે લાવશું, અને તમે જે કહો ને એ સજા એને અપાવીશું. બસ હવે જે થઈ ગયું છે એને અમે તો બીજું તો શું કરીએ. હટાણે કાકી, આપણે દવાખાને જવું પડશે. મને લાગે છે આ કોઈ બાર ગામનો જ હોય, આપણા ગામનો તો લગભગ કોઈ માણસ આ કૃત્ય ન કરી શકે. અરે જે હોય પછી જોઈ લેવું.
શું થયું દીકરા? કેમ આમ નિમાણો થઈને આટા મારે? બાપુ, આ ગામમાં જે બન્યું છે ને, જરાય હારું નથી બન્યું. આપણા ગામની આબરૂ ગઈ છે. જરાક વિચાર કરો, હા એવું તે કોણ હશે કે એને આવું કામ કર્યું? હું એ જ વિચારતો હતો કે આ માસ્તરાનીનો હું વાંક હતો કે એની આરે આવું બન્યું. તું ચિંતા કરમાં દીકરા, આ જે હશે ને એને સામો તો લાવીશું. ક્યારે બાપુ? હા આ વખત વયો જાય પછી, કે કઈક દૂર ભાગી જાય પછી. જો હું તમને કહી દઉં છું, તમે આ ગામના ધંધા શેઠ કેવા, અને આ ગામમાં તમારું નામ છે. અંધાઈ તમારી ડેલી આવીને તમારી પાસે મદદ માંગતા હોય છે, અને હાથ તો ટાણું છે બાપુ. અટાણે આપણે કોઈની મદદ નહીં કરીએ તો ગામના કાલ હવારે તમારા ઉપર ભરોસો નહીં કરે. અરે પણ દીકરા, આમાં આપણે શું કરી શકીએ? હવે આપણી બનતી કોશિશ તો આપણે કરીશું, પણ બાકી તો હવે બધું ઉપરવાળાના હાથમાં છે. બાપુ ગમે એ થઈ જાય, પણ હું કહી દઉં છું, હું તમારો દીકરો છું, અને હું એ હરામીને ગોતીને રહીશ, અને એને સજા અપાવીને રહી. હા એ તમે હાલો મારી હારે શહેરમાં હાલો, આપણે શહેરમાં ફરિયાદ લખાવી દઈએ. અરે પણ દીકરા, આ ફરિયાદ આપણે શું કામ લખાવવી જોઈએ? આ એની માં છે ને, હવે થોડીક શાંતિ રાખ. આ એની માં ને બધા તૈયાર થાય એટલે આપણે એની સાથે જઈશું ને ફરિયાદ કરવા. બાપુ એની વાત હું કામ જોવાની? હા આપણે ગામના ન. અરે ગામના છીએ, બધી વાત હાશી, પણ હવે એનો પરિવાર પેલા તૈયાર થાય પછી આપણે ફરિયાદ કરવા જઈએ ને. અરે જરાક તો વિચાર કરો, આ દવાખાને લઈ ગયા તો ડોક્ટરે કીધું કે એને આઘાત લાગ્યો છે, અને એ બોલી નહીં શકે. જ્યાં સુધી એ હંદુઈ બોલી નહીં જાય ત્યાં સુધી એ કઈ જ નહીં બોલે. આ માસ્તરાની જ્યાં સુધી નહીં બોલે ત્યાં સુધી હું આપણે મૂંગા મોઢે આમનામ બધું જોતા રહું. હા જોવું પડશે દીકરા. હવે જ્યાં સુધી એ બરાબર સ્વસ્થ નહીં થઈ જાય, આમ ખુલીને બોલી નહીં શકે, ત્યાં સુધી તો આપણે કંઈ નહીં કરી શકીએ ને. કોણ છે, ક્યાંનો છે, આપણા ગામનો છે કે બહારનો છે, આ બધું જાણવું તો પડશે ને. પણ જ્યારે એ ભાનમાં આવશે ને બધું બોલશે, જ્યારે એકદમ સ્વસ્થ થઈ જશે ત્યારે બધું કરીશું. અરે ત્યાં સુધીમાં બાપુ એ ભાગી જશે. ભાગીને જશે ક્યાં? હવે આ આપણો જિલ્લો, આપણો તાલુકો, આપણું આ રાજ્ય છોડીને તો નહીં વ્યો જાય ને. અરે દુનિયાના પાતાળમાં ગરી જશે ને તો ત્યાંથી પણ આપણે એને ગોતી લાવીશું. પણ એકવાર ખબર તો પડે કે કોણ હતું. બાપુ તમે એ કાકીની અને માસ્તરાનીની હાલત જોઈ હતી? જોઈ છે દીકરા. મારાથી તો એ જોવાતું નહોતું. જરાક તો વિચાર કરો કે આ ગામના ઘણા લોકો ત્યાંથી જોઈને ભાગી પણ ગયા હતા. દીકરા આ બધું કરવા માટે આ પોલીસ, આ કાનૂન, આ બધા છે. આમાં તારે એટલું બધું ભાવુક થવાની જરૂર નથી. બધું થઈ જશે, એનો ટાઈમ આવશે ને એટલે બધું થઈ જશે. વિચાર એ આવે છે કે ગામમાંથી કોઈ કોઈએ એનો અવાજ નહીં સાંભળ્યો હોય, કોઈએ એને બૂમ પાડી હશે નહીં સાંભળ્યું હોય. અરે કદાચ કોકે બૂમ સાંભળી લીધી હોત તો આવું ના બનત. તારી વાત હાશી છે દીકરા. જો આ બધું થતા કોકે જોયું હોત તો સામે આવી ગયું હોત ને. પણ ખેર જવા દે હવે આ વાતને. હવે પેલા એકવાર એને સ્વસ્થ થઈ જવા દે, આગળની વાત પછી બધી વિચારીશું. જવા નહીં દઉં. હું કહી દઉં છું તમને કે હું મારી રીતે તપાસ ચાલુ કરું છું. અરે હા હા આપણે આપણી રીતે તપાસ ચાલુ રાખીશું. ગામના હંધા લોકોને મળીશ, અને જેના ઉપર શંકા જાહે ને બાપુ એની પૂછપરછ કરીશ. કદાચ એના ઉપર હાથ ઉપાડવો પડે ને તો એ ઉપાડીશ. હા હા દીકરા આપણે છોડીશું નહીં, એને એને કડકમાં કડક સજા અપાવીશું. પણ પેલા એકવાર મીરા બોલે પછી બધું થાય, બરોબર? કઈ નહીં, હવે તારો મગજ શાંત રાખ અને ચાલ અંદર, બધું થઈ જશે. ચાલ
દામિની, આ હું ખરા, તારું ધ્યાન ક્યાં છે? તો તો ખરા, ક્યાં પાણી જાય છે ને ક્યાં તું ફરે છે? હું કઈ વિચારમાં હતી? હા, આ મીરા આરે જે થયું ને એ જોઈને તો મારા મગજમાંથી એ વાત જ નથી નીકળતી. બિચારી કેવી હાલતમાં પડી હતી, કોણ હશે નરાધમ સર એની આરે આવું કર્યું? શું દામિની, આખું એ ગામ આજ વાત કરે છે કે આપણા જ ગામમાં રહીને આપણી જ બેન દીકરી ઉપર આવી નજર કોણ કરી શકે? સમજાતું નથી કે કોણ હશે. ગામનો સભ્ય તો ન જ હોય, આપણા ગામમાં કોઈ એવું છે જ નહીં. ગામમાંથી એટલે કે ગામમાં તો કોઈ આવ્યું હોય નથી બહારથી, નહીં તો એમ થાય કે એ હોય, પણ હમણાં તો કોઈ ગામમાં ન થાય. મને તો એમ થાય છે કે હવે બિસાડી મીરાનું હું થાય, એનું તો આખું જીવન બરબાદ થઈ ગયું ને. મને એ નથી સમજાતું કે હું વાંક હશે મીરા મેડમનો. અરે આખા ગામમાં સૌથી છોકરાના વાલામાં વાલા ટીચર હોય ને તો એ મીરા મેડમ છે. બાકી બીજા બધા સાહેબો ને એ બધા તો બહાર ગામથી ભણાવવા આવે છે. હા, એક જ મેડમ એવા હતા કે આખા ગામનું હિત વિચારતા. જ્યારે જ્યારે મીટિંગ હોય ત્યારે મીરાબેન આવીને એમ કહીને કે ગામમાં આ વસ્તુ કરવી જોઈએ, એટલે ગામના અંધાય જણ એના એના સુરમાં સાથ પુરાવતા. પણ આપણું શું કામનું? હવે તો બચાડા કોઈને મોઢું એને બતાવી શકે, આખું ગામ એમની વાત કરે છે. વાત તો કરે જ ને, આખરે એમની અરે થયું છે એવું જો મને છે ને. હા, બોલો, કાળું છે ને એના ઉપર જ શક જઈ રહ્યો છે. આખું ગામ ઊભું હતું અંધાય આશ્વાસન આપતા હતા કાકીને, પણ ઈ ન જાણે કેમ ખુન્નસથી જોઈ રહ્યો હતો. હા, એક વાર તો મીરા મેડમની એમની અરે ટસલઈ થઈતી ને. હા, તો એવું જરૂરી થોડી છે કે ઈ કાંઈ ન બોલ્યા તો એમણે આવું કર્યું હોય? નક્કી આ જે છે ને એ ગામ બહારનો વ્યક્તિ જ છે, આપણા ગામમાં એવા નથી કોઈ. અરે ગામ બહારનું કોઈ આવ્યું નથી તો પછી ગામની બહારથી કોણ વ્યક્તિ આવીને આવું કરી શકે? અને આમે તે આ મીરા મેડમ ક્યાં જાય છે ક્યાં રહી છે હંધી વાતની જેને ખબર હોય ને એ વ્યક્તિ જ આંધું કરી શકે. કારણ કે મીરા મેડમનો શાળાએથી છૂટવાનો સમય અને આ ઘટના બનવાનો સમય બે એક છે, એટલે આ છે ને કોઈ જાણ ભેદું છે. મને તો આ મીરાબેનનો અવાજ આવ્યો, મને થયું આ કોણ છે? રોવે છે ને, બસાવ બસાવ કરે છે, એમને ગોતી ને એમની પાસે પોઈશે ને. આ તો બિચારા બોલી શકે એમ નહોતા ને આખું અવપન થઈ ગઈ. બિચારા કાકી કેટ કેટલો કકળાટ કરતા હતા. હા, શું કહું ને, મારી પાસે તો શબ્દ જ નહોતા કે કાકીને શાંત કેવી રીતે રાખીએ, શું કહીએ આપણે. આ ઘટના છે ને આખા ગામ માટે કલંકરૂપ ઘટના છે. અરે નાક કપાઈ ગયું છે આખા ગામનું. તમે એની ક્યાં વાત કરો છો? મને તો હવે બીજી બોનું દીકરીઓની ઉપાધિ થાય છે, એકની હારે આવું છું, ખાલી બીજીની હારે થાય પછી પછી ત્રીજીની હારે. આમાં મારા જેવી છોકરીઓનો હું વાક્સ? આ મીરા કેટલું ભલું કરતી હતી ગામ, છોકરાઓને ભણાવતી હતી, હવે એ જ છોકરાઓની સામે કયું મોઢું લઈને જાય? ના ના, કાંઈ નહીં થાય. હા, મીરા મેડમને દાખલ કર્યા છે ને દવાખાને, ડાક્ટરે કીધું છે કે જો એ ભાનમાં આવી જાય ને એને એને હંધી વાતની ખબર હોય ની જુબાની આપી દે ને એટલે હંધી ખબર પડી જાય કે આ નરાધમ કોણ છે. તમે ઉપાધિ કરો, હીરાનો કાંઈ વાક નથી, એને કાંઈ નહીં થાય. ભગવાનને તો હવે એક જ પ્રાર્થના છે કે પછાડી જલ્દી હાજી થઈ જાય અને નરાધમનું નામ કે એ જે પણ આવી છે ને ગામમાંથી તગડી મેળવાનું છે. તગડી ક્યાંથી મેળતા,
એને જે કર્યું છે ને એ વાતની એને સજા અપાવવાની છે. આખરે ગામનું નાક જો કપાયું છે એને ભાન પડવી પડે ને કે આ બેન દીકરીની ઇજ્જત લૂંટીએ ને તો એનો એનો અંજામ હું આવે છે. તું ખાલી વ્યક્તિનું નામ મળવા દે ને, મેલું ને તો મારું નામે દેવો નહીં. તમે એક કામ કરો, દવાખાને જઈને ખબર તો લેતા આવો હું છે ને હું નહીં. હું નાદિત્યભાઈ અટાણ લગી ન્યા જ હતા. ડાક્ટરે કીધું છે કે અંધાઈ ગામ લોકોને અહીં રહેવાનો કોઈ મતલબ નહીં, એટલે કાકી અને ગામની બીજી બે ચાર બાયુ ન્યા છે અને એમ જતાય. હાંજે હાંજે હું ને આદિત્યભાઈ બે જાઉં સોઈસી. આજે હાંજે તો ગામના છોરે મીટિંગ પણ રાખવાનો વિચાર કર્યો છે. મીટિંગમાં અંધાઈ આવે ને એટલે અંધી જાણ થઈ જાય. હાલ તું તારું કામ બતાય ને હું ઘેરે બેઠો છું. મીરા બેટા કેને શું થયું છે? આ જવાબ કેમ નથી દેતી? જેને તારી હારે આવું કર્યું છે એનું નામ તો બોલ બેટા. કેટલા દી આમ ચૂપચાપ બેઠી રહી? મીરા આ તારી આવી હાલત મારાથી નથી જોવાતી. મારી હસતી રમતી છોકરી જેના ચહેરા પરથી કોઈ દી સ્મિત નહોતું જાતું, એ મારી છોડીની હાલત કેવી થઈ ગઈ છે? આમ સો કોઈ નથી બેટા. હું શું તારી આરે હું શું? હે ભગવાન, એવી તે હું ભૂલ થઈ હતી અમારાથી કે તે આવા દી બતાયા. યાદ છે બેટા તને? તું આમ કેવી હસતી રમતી, માં 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 કરીને તારું મોઢું નતું ઉકાતો. આ છેલ્લા કેટલાય દીથી તારો અવાજ સાંભળવા મારા કાન તરસે છે. બોલને બેટા, કોણે કોણે તારી આવી હાલત કરી? બસ રોયે જાય છે, કાંઈ બોલતી નથી. હું તને વિશ્વાસ અપાવું છું બેટા, તો ન્યાય અપાવી અપાવી. વિશ્વાસ છે ને તને તારી આ માં પર? બોલને બેટા, કોણ હતો એ નરાધમ જેને મારી ભૂલ જેવી છોડીની આવી હાલત કરી નાખી? રોમા, એ યાદ છે બેટા સ્કૂલમાંથી આવતી અને આખા દીમાં તે જે બાળકોને ભણાવ્યું હોય ને એ હંધુઈ મને કહેતી, અને આ તારા બાળકો ટીસર 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 કરીને તારી આગળ પાછળ ફરતા. અને એક દિવસ હજી લગ્ન ના આવી, રોજ સ્કૂલેથી ટાઈમે આવી જાય, પછી ખબર નહીં ગામના ન આવડતા બાળકને પાછી મફત શિક્ષણ આપવા જશે. એક કામ કર, હજુ બાકી હશે ને, બહુ મોડું થઈ ગયું ને, આ તારી માં જમ્યા વગરની બેઠી છે, પણ તારાથી તારા સ્કૂલ બાળકો એ છૂટતા જ નથી. જોયું ને, આપણે ભૂખ્યા દર્શી આવે ને તો કોઈને આપણી ચિંતા ના હોય. પૂછે નહીં કે તે કઈ ખાધું તું કે નહીં, લંચ બ્રેક માં કઈ નાસ્તો મળ્યો કે નહીં. બીજા હોય તો કેવું પૂછે, માથા પર હાથ ફેરવે માં હોય તો. હા હા હા, માં માથા પર હાથ ફેરવીને પૂછે છે કે મારી લાડકીએ કઈ ખાધું તું કે નહીં. મમ્મી ખાધું તું? હું થોડી ભૂખી રહું કાલ. અરે સોરી મમ્મી, ખબર છે આપ જ્યારથી આ સ્કૂલ જોઈન કરી છે ત્યારથી અજબ જ ખુશી આવે છે મને. સ્કૂલેથી ઘરે આવવા માટે મન જ નથી માનતું. હા, કેટલા ભોળા હોય નહીં બાળકો, કઈ જ ખબર નથી પડતી ભણવાનું શું છે, બુક શું છે, પાટી પેન શું છે. પણ એ લોકોને પણ મજા આવે છે કે અહીંયા આવે ને એટલે લંચમાં ખાવા મળે.
તું અને તારા બાળકો મીરા બેટા, તને મેં પેટે પાટા બાંધીને ભણાવી છે, પણ ત્યાં શહેરમાં આટલી સારી સ્કૂલમાં તને નોકરી મળતી હતી, છતાંય તે શહેરની નોકરી કેમ ન લીધી? આ ગામડામાં હું કેમ તે લીધી નોકરી? મમ્મી, એક જ વાત કે શહેરના છોકરાઓને ભણતર પૂરું પડે છે, એમના મા બાપ છે જે પોતે એજ્યુકેટેડ છે એટલે બાળકોને પણ એજ્યુકેશન આપી રહ્યા છે, પણ ગામડામાં અમુક માવતર છે જેમાં કોઈકની પરિસ્થિતિ સારી નથી તો કોઈકને એજ્યુકેશનનું નોલેજ નથી અને કોઈક બિચારા મજૂરી કરવામાં નવરા નથી, એટલે મેં એવું વિચાર્યું કે જ્યાં એજ્યુકેશન પહેલેથી છે ત્યાં આપવાની શું જરૂર છે, એના કરતાં સારું ને કે જ્યાં એજ્યુકેશન નથી ત્યાં એજ્યુકેશન આપીએ. એકદમ સાચું. હા, તું જેમ કે ને એમ મારે હાય હા કરવાની. તારે અહીંયાના બાળકોને ભણાવવા હોય, શહેરના બાળકોને ભણાવવા હોય, જેને ભણાવે ને ભણાવ, પણ સમયસર ઘરે આવતી જા. આ ઘરે ના આવે ને તો તારી માનો જીવ ઊંચો નીચો થાય છે. સારું સારું, હવે બીજી વાર હું ધ્યાન રાખીશ, અને એવું હશે ને તો લંચ ટાઈમે બધા બાળકોને અહીંયા લેતી આવીશ. ના હો બાબા, તું અને તારા બાળકો એને તું સંભાળ, હું નહીં. મમ્મી, એમાં શું થઈ ગયું, એ થોડી વાર બધા રમશે ને ત્યાં સુધી હું લંચ કરી લઈશ, અને એ લોકોને લંચ કરવાની ઈચ્છા હશે ને તો તારે બેસી જવાનું ઝુલ્લા પાસે, એને રોટલા ઘડિયા કરજે અને અમે બધા ખાધા કરશું. હે ભગવાન, આ તને શિક્ષિકા બનાવીને છે ને, આમ જોવા જોઈએ તો મેં ભૂલ જ કરી છે. કેમ? આ લગ્નનું વિચારતી નથી, આ બાળકો નથી, છતાંય ગામના બાળકોને ભણાવાય ભણાવીને તું મારું મગજ ખરાબ કરી નાખે છે. કોના લગ્ન? તારા. શું વાત કરે છે મમ્મી, લગ્ન? લગ્નને તો હજી બહુ વાર છે, લગ્ન તો હું કરીશ, પણ પહેલા બાળકોનું કંઈક ભવિષ્ય તો બનાવી લઉં. મારું છે ને એક ડ્રીમ છે, એ ડ્રીમ પૂરું થઈ જાય ને પછી હું લગ્ન જરૂર કરી લઈશ. એ હા હો, હવે તું જા જમવાનું કાઢ, ભૂખ લાગી છે. હું કાઢું? તો હું કાઢું? ના મમ્મી, તું થોડી કામ કરીશ, હું કાઢું. છે કોઈ ઘરમાં? મીરા બેટા, ગભરાઈશ નહીં, ચિંતા નહીં કર, હમણાં આવ્યો, હું તારી હારે છું. કેમ છે હવે તમારી દીકરીની તબિયત? એવું છે, કાંઈ ફરક નથી. આ જુઓ ને, મારી દીકરી હારે જે નરાધમે પાપ તો કર્યું, પણ એને ન્યાય ક્યારે મળશે ને એની કાંઈ ખબર નથી. એટલે હજી તમારી દીકરી કંઈ બોલતી નથી? બહુ પ્રયત્ન કર્યા, પણ મારી દીકરી એ સદમામાંથી બહાર જ ન થાવી શકતી, અને સોને દવાખાનેથી તો લઈ આવ્યા, પણ જાણે જીવતી જાગતી લાશ પડી હોય ને હિમઘરમાં પડી છે. મારી દીકરીને ક્યારે ભગવાન હાજો કરશે ખબર નથી પડતી. જો એકવાર મને ખબર પડી જાય ને કે એ નરાધમ કોણ હતો, તો જીવતો આ જમીનમાં દાટી દો. મારી દીકરી શિક્ષણ આપતી હતી લોકોને, ભણતરનું ઘડતર કરતી હતી, અને એની જ આવી હાલત? મને તો સમજાતું નથી, તમે તો આ ગામના મોટા શેઠ છો, છતાંય તમે કાંઈ નથી કરતા. તમારા જ ગામમાં તમારા જ ગામની દીકરી હારે આવું બન્યું છે, છતાંય હંધાઈ સૂપ બેઠા છે. આ હંધી ઘટના તમારા કોકના ઘરમાં બની હોત ને તો ખબર પડત. જો આમ તમે ગુસ્સો કરો, માં શાંત થાઓ, અને જેણે પણ આ કૃત્ય કર્યું છે ને એને છોડવાના તો નથી, ભલે આજે નહીં તો કાલે પકડાવવાનો તો છે જ, અને આ શહેરના પોલીસવાળા, આ ગામના સરપંચ, આ બધા પણ હું જે કહીશ ને એ કરશે જ. કાંઈ નથી કરતી. પણ બેન, એકવાર તમારી દીકરીને હાજી તો થઈ જવા દો, એક એક બોલશે, એ કહેશે કોણ હતું, તો એનું આપણે અતોપતો ગોતીશું ને. પોલીસ ફરિયાદ કરી હતી ને,
પોલીસે કાંઈ નથી કર્યું. કહેશે કે જ્યાં લગ્ન તમારી દીકરી કાંઈ બોલશે નહીં ત્યાં લગ્ન આનો કોઈ નિવેડો આવશે નહીં. હા પણ બેન, આ પોલીસવાળા ભગવાન તો નથી ને, એ પણ આપણી જે માણસ જ છે. એટલે જ્યાં સુધી આ તમારી દીકરી બોલશે નહીં ત્યાં સુધી કેમ ખબર પડશે? પણ તમે ચિંતા કરો માં, જેમ બને તેમ જલ્દી આ અપરાધીનો આપણે પતો મેળવી લઈશું. તમે હા આટલા દીથી તમે તો મૂંગા જ બેઠા છો ને, કોઈ આવ્યું કે મારી દીકરી કઈ હાલતમાં છે જોવા? અરે જે વસ્તુ મારી દીકરી પર વીતી રહી છે એ તો એનું મન જ જાણે છે. હંદા એ ખાલી કેવું છે પણ મને ખબર છે. અમારો ભોળ્યો નાથ બહુ મોટો બેઠો છે. જે નરાધમે આ પાપ કર્યું છે ને, એક દી એનું પાપ છાપરે ચડીને પોકારશે અને મારી દીકરીને ન્યાય મળશે. હું તો કહું છું કે એ નખો દ્યાને કીડા પડે, જીવતા જીવત હળગી જાય. થશે, બધું થશે, એને કીડા પડશે, હળગી જશે. પણ હમણાં શાંતિ રાખો તમે, એમ હું કહું છું બેન. તમે એમ કહો છો કે અમે લોકો કઈ કરતા નથી, પણ અમે શું કરીએ? હવે આમાં અમારું તો કઈ ચાલે તેવું છે નહીં. હવે એકવાર તમારી દીકરી કઈક ભાનમાં આવશે, બોલશે, બધાની સામે આવીને કહેશે કે મારી સાથે દુષ્કર્મ કરનારો વ્યક્તિ આ છે, તો આ પોલીસ ને અમે એને સરપંચ ને બધા કઈક કરીશું ને. બોલતી નથી ને, ઈજ વાંધો છે. જે દી મારી દીકરી બોલી ને, એ દી નરાધમ નું કાઠલું પકડીને ગામ વસાડે, એની ઇજ્જત ના ધજાગરા ન કરું ને તો મને મારી દીકરીના સોગંદ. હારું હારું બેન, હવે આપણે એકવાર બોલી જાય પછી આપણે જે કરવું છે તે કરીશું, આપણે એને પકડીને. પણ ત્યાં સુધી શાંત રહ્યો. ચાલો હું રજા લઉં છું અને મીરાનું ધ્યાન રાખજો. ચાલો. લે ખાડું, હાલ બોલે. ક્યાં હતો તું? હા કહીશ મને ક્યાં હતો. આ હા પાછળ ગામની બસ વાળે નથી ઓવડી, ઓવડીમાં હતા ને બેઠો તો. આ કેમ? આખું ગામ ભેળું થયું હતું. તને ખબર હતી ને કે આપણે મીટિંગ રાખી હતી, હે? આ તારી જેવા હંદાઈ ભેગા થયા હતા. જ્યારથી આ ગામમાં આ દુર્ઘટના ઘટી છે ને ત્યારથી તું કેમ ભાગતો ફરે છે? હા બોલ. હા સૌથી પહેલા તને કેમ ખબર પડી હતી? કહીશ મને. હું એ બાજુથી જાતો હતો ને, એટલે અવાજ આવતો હતો બરોબર, બસાવ બસાવ, એટલે હું અહીંયા બસાવવા ગયો હતો. બસાવવા ગયો હતો? હે? હા બસાવવા ગયો હોય તો તે વ્યક્તિને જોયો જોવો પડે ને, તો તાણે કેમ ન કીધું કે મેં એ વ્યક્તિને જોયો હતો? બોલ ને. હે? મેં એ વ્યક્તિ ઓ કાળિયા, હાસે આંસુ બોલ જેવો. હા ખોટું બોલી બોલીને વાતને ફેરવવાની કોશિશ ન કરતો. સમજી લેજે કાળુ, આપણા ગામનાને જેટલાને પૂછું એટલાને પૂછી લેજે. આ તારી જેવા જેટલાય ધંધા કરે છે ને એ હંદાને ખંખેરીને આવ્યા છીએ અમે. આ તું આટલા દિવસથી મળતો નહોતો, આ હંદાને ભેગા કર્યા ત્યારે તું નહોતો આવ્યો, એટલે તારા ઉપર શંકા જ આવી, એ તો વ્યાજબી છે. શંકા જ આવી વ્યાજબી નથી. આ કદાચ આ કાળું કામ કરનારો આ જ હશે. એ ઓ મોટું સંભાળીને ઓ જોયું ને, આવી ગયો ને ઓકાત ઉપર. આ એ જરાક મોટું સંભાળીને બરોબર, હું બધાય કાળા કામ કરું છું પણ આ વાક્યમાં મારું નામ ના હોય બરોબર. એમ તો પછી જ્યારે નિહાળ બનાવવાની ગામમાં વાત હતી ત્યારે માસ્તરાણીની વાતનો વિરોધ કોણે કર્યો હતો ગામમાં? તું જ હતો ને ત્યારે. તે જ ધમકી આપી હતી ને ગામ વછાળે કે ગામમાં નિહાળ બનાવી જોવો, એટલે હું જોઉં છું. હા તે એ જ વાતનો બદલો લીધો છે આણે. આદિત્યભાઈ આ કામ આખા ગામમાં આની સિવાય બીજું કોઈ ન કરી શકે, અને એ દિવસે છે ને ઓળો બનીને આ ભાઈ એટલે જ ત્યાં ઊભો હતો, બાકી બીજું કઈ નહોતું. તો મને અહીંયાથી ભાગતા આવડતું હતું, મેં તમને બધા અહીંયા ભેગા કર્યા હતા. તો ભાગ્યો કેમ નહીં? ભાગી જાઉં તું ત્યારે તો પેલા પકડાઈ જાય. સગ જાય ને તો આખા ગામને સગ જાય, કારણ કે આવું કાળું કામ આના સિવાય બીજું કોઈ કરી ન શકે ગામમાં. દિવંગ લાગતું નથી કે આ સીધી રીતે માનશે. પકડ સાલે. બોલ કાળિયા, બોલ. આછું બોલવાનું છે? હે? બોલ આછું. આપણા ગામમાં
કોઈના ઉપર બલાત્કાર થયો છે, હા કોકની ઇજ્જત લૂંટવામાં આવી છે, હા આજુબાજુના હરેક ગામની અંદર આપણા ગામની સરસા થાય છે, અરે આપણે આ ગામના આ જવાનો હું કામના કે જે ગામમાં કોઈ બહેન દીકરી હા બહાર નીકળી ન આવતી હોય, હવે વિચાર કર ને, તારી બેન છે ને, તારી બેન છે, હા આપણા જ ગામમાં આપણી બેન હવે પાણી ભરવા જવું હશે ને તોય વિચાર કરશે કે બહાર નીકળું કે નહીં, છે જવાબ તારી પાસે? હા અમે લોકો એટલે જ તો દોડીએ છીએ, એને પકડવા માંગીએ છીએ, એને સજા અપાવવા માંગીએ છીએ, પણ એ મળતો નથી, અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી કાળું, અને આ લાફા તને એટલા માટે જ મારવામાં આવ્યા છે કે તમારામાંથી જ કોક એક છે, પણ એ કોણ છે એ પકડાતો નથી, જેથી પકડાઈ ગયો ને તેથી ગામના ચોરે લઈ જઈને એવી મોતની સજા આપીશું ને કે એને જોઈને બીજી વાર કોઈ સપનામાં પણ વિચાર નહીં કરે આવો. કે ભાઈ શાંત પડો, સો કાળો અત્યારે આખું ગામ આજ હાથેર રૂઆબને મનમાં રાખીને જીવી રહ્યું છે, કારણ કે અંધાઈને એ વ્યક્તિને જ પકડી પાડવો છે, સો તે કર્યું ના કર્યું અમે નથી જાણતા, પણ જો અમારી આશા માત્ર એટલી જ છે, જો આ કામમાં તું ક્યાંય ન હોય ને તો પછી આ ગામના અંધાય લોકોની હારે જોડાઈ જા અને અમને મદદ કરાય, કારણ કે આ તે જો કોઈ ગુનો ન કર્યો હોય તો પછી આવી રીતે ભાગી ભાગીને કે લોકોથી છુપાઈ છુપાઈને રહેવાનો શું મતલબ છે ભાઈ? પોલીસ મારી વાહે પડી હતી, તને તો ખબર છે હું બે નંબરના ધંધા કરું, મારા જૂના કેસ ખુલ્યા છે એટલે મને પોલીસ ગોતે એટલે હું હતાણ હતો, બાકી આ કામમાં મારો ક્યાંય હાથ નથી, કાઈ નહીં, અને જે મારી જેટલી બનતી મદદ થઈ છે ને હું કરી, બરોબર? હા તો આ ગામમાં તારા માણસ છે ને, આ તારા જાણ ભેદું અને કામે લગાડાય નહીં ભાઈ, અને આપણી બેન છે, આપણા ગામની દીકરી છે, એની માટે તું આટલું ન કરી એક, અરે તો થું છે યાર તારી ઉપર. કાઈ નહીં, હું તમારા ભેરો છું, બરોબર? હવે આપણે તેને ગમે ત્યાંથી ગોતીને લાવશું, ભલે પાતાળમાં હોય ગમે ત્યાં હોય, હવે પોલીસ વાળોને મને બીક નથી, એટલે હું ગમે ત્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો. સારું. કાકી અમે બે ભાઈઓ છે ને, ત્યાં તમારી પાસે એટલા સારું આવ્યા છે કે અમે બે બહુ પ્રયત્ન કર્યા, અંધી જગ્યાએથી જાણવાની કોશિશ કરી, પણ અમને છે ને ક્યાંય એવું ન લાગ્યું કે આ ગુનો કોઈ વ્યક્તિએ કર્યો હોય, એટલે જે વ્યક્તિ આ કામ કર્યું છે ને એ વ્યક્તિ તો કોઈ કાળે અમારી પકડમાં આવે એમ નથી લાગતું. જુઓ અમે ગામમાં તો હું હા આજુબાજુના ગામમાં તપાસ કરીશ, કોઈ જગ્યાએ કોઈ સંકેત કે વાવડ મળ્યા નથી, હવે સમજાતું નથી કે આ નરાધમને ગોતવો કેવી રીતે. આવ હાચું કરી હું એ જ વિચારું છું કે એ નરાધમ હજુ લગ્ન પકડાયો નથી અને મારી દીકરી કાંઈ બોલતી નથી, કરવું તો કરવું શું, અમે લોકો તો મા દીકરી જીવતે જીવત જ મરી ગયા છે. તમને ખબર છે કે અમે તો તમને ખાલી આ બોલીને આશ્વાસન આપી શકીએ, પણ તમારા ઉપર હું વીતતી હશે, તમારી સોડી ઉપર હું વીતતી હશે તો તમે જાણો છો, અને અમને ખરેખર આ વાતનું બહુ દુઃખ લાગ્યું છે. તમે ગમે તે થઈ જાય પણ એકવાર એની પાસે એની અરે વાત કરાવો, એ જો બોલતી થઈ જાય ને તો ગમે ત્યાંથી આપણે એને પકડી પાડશું. હા એક વાર જો ભાળ મળે ને તો પછી હંધી વાત આગળ વધે, પણ આમાં તો કઈ ખબર જ પડતી નથી, અને તમે જ કહો આ ગામમાં એટલા બધા ખોવડા છે, હવે આપણને જે વ્યક્તિની ઉપર શક હોય
એની પૂછપરછ કરી હકી. બાકી અંધાઈ ની ઘેરે જઈ જઈને શકતો નથી કરાતા ને કાકી. હા હા, સાચું કહો છો. અંધાઈ ની ઉપર તો શક ન થાય, પણ જે વ્યક્તિએ કર્યું છે એ તો પકડાવો જોઈએ ને. એ પકડાતો નથી અને દિવસે ને દિવસે અમારી ઉપાધિ વધતી જાય છે. બહુ ચિંતા થાય છે મને મારી સોડીની. હવે કોણ એનો હાથ પકડશે? બાપ વગરની દીકરી ભણાવી ગણાવી તો કરી, પણ આ જગત આખું એને જ મેણા મારશે, અમને જ દોષી ગણશે ને. મારી દીકરી હારે આવું થયું છે તો સામે વાળા વ્યક્તિનો કોઈ વાંક નહીં કાઢે. આ જવાન છોડી છે મારી, એને કોઈ પોતાના ઘરની બહુ ઉકામ બનાવે. કારણ અમને ખબર છે કે આ તમે જે કંઈ પણ કહી રહ્યા છો એ હંધી વાત હશે, પણ પઠાણે તો તમારે હિંમત રાખવાની જરૂર છે. હા, એની તબિયત સારી થઈ જાય કે બોલતી થઈ જાય એના માટે થઈને તમારે પૂરી હિંમત દાખવવી પડશે. તમે જો આમ ઢીલા પડીને વાત કરશો કે પછી અત્યારે તમારે એના લગ્નની ચિંતા નથી કરવાની. અત્યારે તો તમારે એ વિચારવાનું છે કે એ જલ્દી આપણને કહે છે કે કોણ હતો એ. હિંમત નથી રહી હવે મારા. હું બહુ કોશિશ કરતી હતી કે મારી દીકરીને ઢીલી ન પડવા દો, એનો સહારો બનીને ઊભી રહું અને એ મારો સહારો છે, પણ અટાણે હું અને મારી દીકરી બંને તૂટી ગયા છીએ. હવે તો છે ને મને એક જ રસ્તો દેખાય છે. અમે બંને મા દીકરી આપઘાત કરીને મરી જાય. અરે કાકી, આ કેવી વાત કરો છો? અરે આવું કઈ થોડું બોલાતું હોય છે તો શું કરું? હા શું બોલું? જોઈ છે મારી મીરાની હાલત, આ મારી સોડીની હાલત આવીને કોઈ જોઈ છે ડરી જાય છે. અરે જરાક વાસણ કકડે ને તો એ રડવા માંડે છે. નીંદરમાંથી ઉઠી જાય છે મારી સોડી, એને એમ લાગે છે કે હજુ એની આજુબાજુમાં કોક માણસ ફરી રહ્યું છે, અને રડવા સિવાય બીજું કાંઈ ન કરતી મારી સોડી. અને તું કહેશે કે આવું થોડી બોલાય. બોલવું નથી કે નથી એવું વિચારવું, પણ પરિસ્થિતિ એવી છે કે અમને એમ લાગે છે કે અમારી પાસે આ જ રસ્તો છે. મારી સોડીની માનસિક હાલત એટલી બગડી ગઈ છે કે એને જોઈને મને દિવાર રાત રડવું આવે છે. અરે કઈ માં હોય કે તેની જવાન દીકરી આવી હાલતમાં હોય અને માને ફિકર ન થાય. મેં અંધાઈ જાણીએ છીએ મીરાબેન, એટલે આ ગામમાં આવતી હોશિયાર માણા. ગામના છોકરાઓને તો નહીં, પણ એની હારો હારા ગામમાં અંધાઈ લોકોને એમણે જ માર્ગદર્શન આપ્યું છે. જો પણ અટાણે અટાણે હું આ ગામ વાળા એ જ મારી દીકરીનો ભાવ બગાડ્યો છે. અરે આ ગામ પ્રત્યે મને નફરત થઈ ગઈ છે. આના કરતા તો આ ગામમાં ન આવ્યા હોત ને એ જ સારું હતું. હજાર વાર સમજાવી મેં મારી દીકરીને કે શહેરમાં શહેરના બાળકોને ભણાવો, પણ કહેતી હતી કે શહેરમાં તો હંધાઈને શિક્ષક મળશે. માં અહીંયા બાળકોને શિક્ષણ આપીશ ને તો એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, પણ અટાણે તો મારી દીકરીનું ભવિષ્ય જ અંધારામાં મુકાઈ ગયું છે. હું કરવું? હા હા, ગામમાં કોઈ મારી દીકરીને ન્યાય ન તપાવ્યો, મારી દીકરીના પડખે આવીને કોઈ નતું બહુ. આવામાં કઈ રીતે આ ગામમાં રહેવાય? ન રહેવાય. અરે ભાઈ, મારી દીકરીને ન્યાય નહીં મળે. હું અપાવીશ. મારી દીકરી સાથે હું લગ્ન કરીશ. હા હા, તમે કહો છો ને કે આ ગામમાં જ ખોટું થયું છે તો આ ગામ જ ભોગવશે. હું આ ગામનો દીકરો છું ને,
અમારી દીકરીને ક્યારે દુખી નહીં થવા દે, ક્યારે આ વાત યાદ નહીં આવવા દે, હંમેશા એને ખુશ ને સુખી રાખીશ. કેમ આમ ઉદાસ થઈને અહીંયા બેઠો છે અને એ પણ દાદરામાં? હા બાપુજી, ગામના અંધાય લોકોની તપાસ કરી લીધી અને બધાની પૂછપરછ કરી, પણ આ અપરાધી કોઈ મેળ્યો નથી. ખબર નથી પડતી કે હવે શું કરું. તમે કહો છો એ વાત પણ ખાસી હોય હકે કે આ આપણા ગામનો નહીં હોય, કદાચ કોઈ પરગામનો હશે. અરે પણ દીકરા, તું કહેશો એ વાત મને પણ ગળે ઉતરે છે કે અપરાધી આપણા ગામનો તો ન જ હોય. પણ દીકરા, મને એક વાત નથી સમજાતી કે આ માસ્તરાણી વિશે તને આટલું બધું પેટમાં કેમ ભળે. બાપુજી, આ કેવી વાત કરો તમે? મને પેટમાં હું કામ ભળે છે એટલે? અરે મને ગામની પડી છે, આપણી પડી છે. અરે ગામની પડી છે પણ એ આપણા ગામની ક્યાં છે? અને એ પણ ભણાવવા આવી છે આ ગામમાં. હા તો વિચાર કરો ને, આ પરગામની હા કોઈ શિક્ષિકા આપણા ગામમાં આવીને ભણાવે છે. આ કાલ હવારે એવું બનશે કે અત્યારે જે આ માસ્તરો છે એ પણ ભાગી જાય, કહેશે કે આ ગામની અંદર તો લૂંટફાટ થાય છે, ગમે ત્યારે કોઈ કોઈનું ખૂન કરી નાખે છે, અહીંયા તો બલાત્કાર થાય છે. જો દીકરા, તારી ભાવનાને હું સમજું છું, પણ આપણે બનતા પ્રયાસો તો કર્યા જ છે ને. અરે આ પોલીસ વાળાને પણ ઇન્વોલ્વ કર્યા, કેસ કર્યો, આ ગામના સરપંચને પણ બોલાવીને આપણે બધી જાણ કરી, પણ અપરાધી નથી મળતો તો હવે બીજું તો શું કરી? આપણે કઈ ન કરી શકીએ તો એમાં એનો કઈ વાત નથી ને. એમની હાલત તો જુઓ એકવાર, અમે એમની પાસે ગયા હતા અને અંધી વાત કરી કે અમે આજુબાજુના ગામમાં તપાસ કરીશ, પણ આ અપરાધી મળ્યો નથી તો એ હું બોલ્યા ખબર છે? બિચારા કહેતા હતા કે મારી સોડીના લગ્ન હું ક્યાં કરાવી, બાપ વગરની સોડી છે, અત્યારે આ ગાંડા જેવી થઈ ગઈ છે, હાલતા ને ચાલતા રડતી હોય છે. અરે હવે એ તો એના નસીબ, હવે એના નસીબમાં પણ ક્યાંક લખેલું તો હશે જ ને. લઈ જાઓ, ઓળો લઈ જશે, એમાં તારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે. એક વાતનો જવાબ આપશો બાપુજી, કે માની લો કે મારી કોઈ બેન હોત અને એની સાથે આવું થયું હોત તો? પહેલા પ્રથમ તો એક વાત સાંભળી લે દીકરા, આ તારો બાપ ધનરાજ શેઠ, કોની હિંમત છે કે ધનરાજ શેઠ ના ખોરડા ઉપર નજર નાખે? બાપુ, ત્યારે કોઈ ખોરડું જોવા ઊભું ના રહે, અને જે માણાને કોઈને મારીને જતું રહેવું હોય ને તો એ મારીને ભાગી જ જવાનો છે. નહીં દીકરા, આ તો જ્યાં પોછું હોય ને ત્યાં બધા આંગળી કરે, પણ ખબર હોય ને કે અહીંયા આપણી દાળ ગળે એમ નથી, ત્યાંથી માણસ 10 ગાઉ દૂર રહે. તો તમે સાંભળી લો બાપુ, આ વાત આપણા ગામની છે અને એ લોકોએ આ કાકીએ મને એ કહ્યું હતું કે તમારા ગામ ઉપરથી મને ભરોસો ઉઠી ગયો છે, તમારા ગામમાં કોઈ મર્દ છે જ નહીં. અરે ભરોસો ઉઠી ગયો તો જવા દે ને, એને તો કહી દે ને કે ભાઈ છોડીને જતા રહો ગામ, બીજું શું છે. તમે કેમ આમ પાછા પડો છો? અરે પણ દીકરા, આપણે કેટલું કરવાનું, હવે ગોતી ગોતીને તો આપણે આજુબાજુના ગામડા પણ ફેંદી નાખ્યા, હવે એ અપરાધીનો પત્તો નથી મળતો તો ક્યાંથી ગોતીશું, હવે એ છોકરી પણ કઈક બોલે તો ખબર પડે ને કે એની સાથે. હું તમારું નામ ઊંચું કરવા માંગુ છું, આ ગામમાં ફરી એકવાર તમારું નામ લેવા હે. અરે આ ગામમાં હું આજુબાજુના હંધાઈ ગામમાં તમારી સરસા થાય, કારણ કે હું ત્યાં વસન આપીને આવ્યો છું, કહીને આવ્યો છું કે તમને ન્યાય મળશે. આહા, ન્યાય આપણે અપાવીશું એમાં બે મત નથી, પણ એ જોડી અરે હું લગ્ન કરવાનો છું. એટલે તું કહેવા શું માંગે?
એ બે બદામની છોકરી સાથે તું લગ્ન કરીશ? અરે ગાંડો થઈ ગયો છે કે શું તું? બાપુજી, ગાંડો હું નહીં, ગાંડા તો એ લોકો થઈ જાય. અરે થતા હોય તો થવા દે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ ઘરમાં એ છોકરીના પગલા નહીં પડે. અરે કેવી વાત કરો છો? વિચાર કરો કે ગામના હંધાઈ તમને કહે કે વાહ સાપાસ, હા તમે આ જોડીને ન્યાય આપ્યો. બસ હાથી બસ, આ બહુ સાંભળી લીધું તારું મેં, કાન ખોલીને સાંભળી લે આદિ. હજી પણ તને કહું છું, એ છોકરી સાથે તારા લગ્ન નહીં થાય એટલે નહીં થાય. બાપુજી હું કઈને આવ્યો છું ન્યા? અરે પણ આ ગામમાં આ મારી માન મર્યાદા ખોરડાની ખાનદાની કઈ કઈ ભાન છે કે નહીં તને? હવે એ કોકની હેઠી કરેલી છોકરી એને આ ઘરમાં વહુ બનાવીને લાવીશ તું? નહીં, ક્યારે પણ નહીં બને. બાપુજી જુઓ, મેં એક વાર કહી દીધું એટલે મને વાંધો નથી, તો તમને શું વાંધો છે? મારે એની આખી જિંદગી સાચવવાની છે ને, હું સાચવી લઈ. અરે પણ દીકરા, આ તું ધનરાજ શેઠનો દીકરો છે, અરે ગામમાં મારી આબરૂનો તો વિચાર કર. આમાં આબરૂ જાય નહીં, આબરૂ વધશે. કે કોઈ મરી રહ્યું હતું એને તમે જીવન દાન આપ્યું છે. અરે મરતા હોય તો મરવા દે, પણ આ ઘરની વહુ એ નહીં બને. આ તો ખોટું કહેવાય બાપુજી. તમે પહેલા કહેતા હતા કે ગમે તે થઈ જાય આપણે એને ન્યાય આપશું, અને હવે જ્યારે સમય આવી ગયો છે ત્યારે પીછે હટ કરો છો. અરે પણ દીકરા, ન્યાય આપવાની રીતે આપવાનો હોય, હવે એ ક્યાંનો ન્યાય છે કે એઠુડી છોકરીને તું આ ઘરની વહુ બનાવીને આ ઘરમાં લઈ આવે? બસ બાપુજી, મેં કહી દીધું ને કે તમારે માનવું જ પડશે મારી વાત. તો તું પણ કાન ખોલીને સાંભળી લે દીકરા, એ છોકરી આ ઘરની વહુ ક્યારેય નહીં બને. બાપુજી, બાપુજી. ગંગા, હે ગંગા. શેઠ, તમે હાટાણ મારા આંગણે? જો ગંગા, તું આ ગામ મેલીને આજને આજ જતી રહે. અરે જોઈએ તો પૈસા મારી પાસેથી લઈ લે, લાખ બે લાખ દસ લાખ, પણ આજને આજ આ ગામ મેલીને અહીંયાથી જતી રહે. આ હું બોલો છો તમે? ગામ મેલીને એમ કેમ જાઓ? હજુ લગન તો મારી દીકરીને ન્યાય નથી મળ્યો. હા તમે જાવ્યા તાને મોટા ઉપાડે મારા આંગણે કહેવા માટે કે અમે બેઠા છીએ તારી દીકરીને ન્યાય અપાવશું? એ તો સારું છે કે આ ગામના અમુક માણસો છે કે જેનામાં હજુ માણસાઈ જીવે છે, મારા આંગણે આવે છે અને સારવાર પૂછે છે કે તારી મીરાની તબિયત કેમ છે. બસ બસ, હવે બસ, બહુ બધા નાટક કરવાનું રહેવા દે. આ રીતે બોલી બોલીને તે મારા દીકરાને ફસાયો છે કા? કેમ કે તારી દીકરી મારી મિલકત ઉપર રાજ કરી શકે, એટલે તારી દીકરીને હવે મારા દીકરા સાથે પરણાવવી છે તારે. હા હું બોલો છો, પણ જો ગંગા એક વાત યાદ રાખજે, તારી દીકરી મારા ઘરની વહુ આજ તો શું ક્યારે પણ નહીં બને, માટે આ ગામ મેલીને આજને આજ જતી રહે આ તારી દીકરીને લઈને. હા કેવી વાત કરો છો તમે? હા નાના શેઠ જે બોલે છે એમાં અને તમે બોલો છો એમાં જમીન આસમાનનું અંતર છે. નાના શેઠે કોઈ દી આવા ઊંચા અવાજે વાત નથી કરી. અરે છોકરું છે, હવે એને શું ખબર પડે હારા નરસાની? આ તારી છોકરી જેને આખા ગામમાં તો શું પણ આ પંથકમાં કોઈ એનો હાથ ચાલે એમ નથી, આ એને પરણવાની વાત કરે છે મારો દીકરો. હવે એ તો બુદ્ધિ વગરનો છે, એને શું ખબર પડે? બરાબર છે, એ બુદ્ધિ વગરના છે અને તમે બુદ્ધિશાળી. હા અરે તમારો દીકરો છે ને લાગણી વાળો છે, એને ખબર પડે છે અમે વાળાની તકલીફ. અને મેં તમારા દીકરાને નથી કીધું કે મારી દીકરીનો હાથ ઝાલ. લાગણી વાળો નથી, તે એને ભોળવી દીધો છે, આ મીઠી મીઠી વાતો કરીને અને ઇમોશનલ બ્લેકમેલ કર્યો છે તે એને. ના જો ગંગા, મારા દીકરાથી દૂર રહેજે, હજુ તને કહી દઉં છું. માટે આજે ને આજે તારે રૂપિયા જોતા હોય એટલા બોલી જા, અને તારી દીકરીને લઈને હંમેશા માટે આ ગામમાંથી દૂર થઈ જા. હા હું બોલો છો. હા મારી દીકરી કોઈ વસ્તુ કે સામાન છે? અરે હું એ જ કહેવા માંગુ છું કે તારી દીકરી શું જોઈને મારા દીકરા સાથે પરણાવવા નીકળી છે તું? અરે અમે નથી કીધું
નાના શેઠે સામેથી કીધું છે કે તમારી દીકરીને હું મારા ઘરની વહુ બનાવવા માંગુ છું, મારી પત્ની બનાવવા માંગુ છું. અરે હું હુકમ હુકમ મારી દીકરીનો જીવ હાથે કરીને જોખમમાં મૂકું, અને મારી દીકરી રાજી થઈ ને અને તમારો દીકરો રાજી હતો ને એટલે હા પાડી છે, અને તમે એમ કહો છો કે મેં તમારા દીકરાને ભોળો. અરે ભોળો છે મારો દીકરો, અને એના ભોળપણનો તમે બરાબરનો લાભ ઉઠાવ્યો છે ગંગાબેન, બરાબરનો લાભ ઉઠાવ્યો છે તમે. લાભ અને અમે? અરે ખોટું તો અમારી હારે થયું છે, અને હવે તમે અમારી સાથે પણ ખોટું કરવા માંગો છો, એનો મતલબ તો એ જ થયો ને. ના શેઠ, આ કોકની એઠી કરેલી દીકરી આ તમે મારા દીકરાને ગળે બાંધવા માંગો છો? જો ગંગાબેન, હજુ તમને કહું છું, પ્રેમથી કહું છું, રૂપિયા જોતા હોય તો બોલો, લાખ નહીં, 2 લાખ, 5 લાખ તમે કયો એટલા આપો, પણ તમારી દીકરીને લઈ અને તમારા ગામમાં જતા રહો, આ ગામમાંથી દૂર થઈ જાઓ, અમારા દીકરાની નજર સામેથી કાયમ માટે દૂર થઈ જાઓ તમે, બસ. દૂર થઈ જાઓ કઈ રીતે? કઈ રીતે દૂર થઈ જાઓ? તમારા દીકરા સાથે મારી દીકરીના લગ્ન થાય કે ન થાય, પણ જ્યાં સુધી મારી દીકરીને ન્યાય નહીં મળે, એ નરાધમ નહીં પકડાય ને, ત્યાં સુધી હું આ ગામ મેલીને તો નહીં જાઉં. જો ગંગાબેન, હું તમને વચન આપું છું કે તમારી દીકરીનો અપરાધી, તમારી દીકરી સાથે દુષ્કર્મ કરનારો અપરાધી જ્યાં સુધી પકડાશે નહીં ને, ત્યાં સુધી હું પણ ચેનથી બેસીશ નહીં. જે દિવસે પકડાઈ જશે ને, તે દિવસે હું તમારા ગામમાં લઈને આવીશ. રહેવા દે, પણ અહીંયાથી પ્લીઝ મહેરબાની કરીને આ ગામ છોડીને જતા રહો, આટલી મારી વિનંતી છે. વિચાર કરજો મારી વાત ઉપર, રૂપિયા જોઈએ તો ટેન્શન ન લેતા ઘરે આવીને લઈ જજો, પણ આ ગામ છોડીને જતા રહેજો. શું કરીને આવ્યો છે તું? બાપુજી, મેં મીરા સાથે લગ્ન કરી લીધા છે. આ શું બોલે છે, એનું ભાન છે તને? હું આ લગ્નને નથી માનતો. બાપુજી, તમે માનો કે ન માનો, મેં લગ્ન કરી લીધા છે. મને ખબર પડી કે તમે કાકીના ઘરે ગયા હતા અને એમને ધમકી આપી હતી કે આ ગામ છોડીને જતા રહે. અરે દીકરા, તું સમજતો કેમ નથી? અરે આ લોકો આ આપણી મિલકતમાં ભાગ પડાવવા માંગે છે, આ એની છોડીને તું આ ઘરની વહુ બનાવીશ, આ મિલકત બધી હડફી જશે, હડફી. અને સાંભળ, એ હું આ લગ્નને નથી સ્વીકારતો. શેઠ, હું કરો છો? અને મેં કઈ તમારા દીકરાને ફસાવ્યો નથી કે મારી દીકરીએ પણ? અરે બોલવી નાખ્યો છે તમે મારા દીકરાને? અમે હા હું બોલો છો, તમે તમારે તો ખુશ થવું છે, ગર્વ થવો જોઈએ તમને કે તમારા દીકરાએ એટલું મોટું કામ કર્યું છે. હા છે, આ તમારા દીકરાએ આખા ગામની સાક્ષી એ અને પોતાની મરજીએ જ લગ્ન કર્યા છે, એટલે તમે આ લગ્ન ઠુકરાવો નહીં તો એમાં જ ભલાઈ છે તમારે. અને આખા ગામમાં મારી ઇજ્જતના ધજાગરા ઉડાડી નાખ્યા છે. ધજાગરા નથી ઉડ્યા બાપુજી, સમજો તમે. અરે તમે કોઈને સહારો આપ્યો છે? અરે દીકરા, મારે તારા લગ્ન કરવાના કેવા કોડ હતા? અરે 10 ગામના આ ગામ ધુમાડા બંધ કરવાનો વિચાર હતો મારો. અરે આ ગામના હાથી ઉપર તારો વરઘોડો કાઢવો હતો, તો મારા સપનાને ધૂળ ધાણી કરી નાખ્યા તે. હા તો હવે ફરીથી કરીશું ને? શું કરું, કયા મોઢે કરું? હવે આવી આ જે સ્ત્રીનો કોઈ હાથ ચાલવા તૈયાર નહોતું એવી સ્ત્રીને તું ઘરમાં લઈને આવ્યો છે, અને હવે તને હાથીને અંબાડીએ બી આરું. બાપુજી, પત્ની છે મારી. એ હશે, હું નથી માનતો ને આ ઘરની વહુ, અને તું પણ સાંભળી લે, આ ઘરમાં એ ક્યારે પણ નહીં રહી શકે. બાપુજી, જા છોકરી. બાપુજી, મીરા મેરા.
મારી દીકરી જે કહી રહી છે સાચું છે? અરે ખોટું બોલે છે તમારી દીકરી. મારી દીકરી ખોટું બોલે છે? મારી દીકરા સાચું બોલ, સાચું બોલ. અરે તમારી દીકરી પાગલ થઈ ગઈ છે, એને પાગલખાનામાં મૂકી આવો. પાગલ નથી હું, પાગલ નથી હું. માં માં છે એ છોકરી. આમ જેના ઉપર આરોપ ના નાખ તું, સમજાવી દે તું આને. મારી દીકરીએ આ લગન જીવનમાં ક્યારે ખોટું નથી બોલી, તો આજે શું કામ બોલે? તમારી દીકરી ભાનમાં નથી. એક મિનિટ મીરા બેટા, માંડીને વાત કર ને, માંડીને વાત કર બેટા. હું છું તારી સાથે, આખું ગામ છે. અને હવે હવે તો મીરાબેન બોલો ને. સ્કૂલના બાળકોને આગળ વધારવા ઈચ્છતી હતી. મારું એક સપનું હતું, શહેરમાં એક મોટો વિજ્ઞાન મેળો થવા જઈ રહ્યો હતો. બાળકો માટે ત્યાં ઘણું શીખવા જેવું હતું. મારી ઈચ્છા હતી કે ગામના બાળકોને ત્યાં જ્ઞાન શું કામ ન મળે, પણ મારી પરિસ્થિતિ એટલી સારી નહોતી કે હું બાળકોને ત્યાં લઈ જઈ શકું. એટલે હું આની પાસે ડોનેશન લેવા ગઈ. જ્યારે એના ઘરે પહોંચી ત્યારે ઘરે એકલો જ હતો, અને ડોનેશન આપવાની તો હા પાડી, પણ બદલામાં મારી ઇજ્જતને તાર તાર કરવાની વાત કરી. એ છોકરી, આમ આ ઘરની વહુ બનતા તને અટકાવી એટલે આવા આરોપ ના નાખ મારી ઉપર. કોણ નથી બોલતી? મેં આના ગાલ પર તમાચો માર્યો અને એ જ વસ્તુનો બદલો લીધો એને મારી હારે. આ માણસે મારી જિંદગી તાર તાર કરી નાખી. સત્યની રાહ પર ચાલો, સાચાનો સાથ આપો. મારી દીકરી હાથ લગણ ક્યારે ખોટું નથી બોલી. આદિત્ય ભાઈ, તમે જ કહ્યું હતું ને, ક્યારે પણ એ નરાધમ પકડાય ને, અરે ગામની બસ એ શાળે શોકમાં લાવીને એને મારી નો નાખું ને. અરે પણ દીકરા, હું શેઠ નો દીકરો નહીં. યાદ છે ને મારી દીકરીની ચાલ છે? આ લોકો મને ફસાવવા માંગે છે. તો આ લોકોની વાત માનો તો કોણ કોને ફસાવે છે? તમને જરાય શરમ ન આવી? અરે તમને બાપ કહેતા પણ મને શરમ આવે છે. તમે જે આબરૂ ઇજ્જતની વાત કરતા હતા, તમે શું કર્યું? આ ક્યાં ગઈ તમારી ઇજ્જત? ક્યાં ગઈ તમારી આબરૂ? અરે જરાક તો વિચાર કરો, અમે લોકો એ માણસને ગોતી ગોતીને થાકી ગયા. અરે અમને ખબર નહોતી કે આ પાપી અમારી સામે જ હતો, અને અમે એને ઓળખી ન શક્યા. માફ કરજો કાકી, માફ કરજો મને. દેવા, હજી પણ હું એ જ કહું છું, આ મારો બાપ નથી. આને સજા તો મળવી જ જોઈએ, અને આને સજા ગામમાં જ આપશે. દીકરા, મને માફ કરી દે દીકરા. આ તમે જે કર્યું છે એની તમને માફી આપી દઈએ એમ. આ
અરે જાઓ જાઓ, તમારી સેવા એ તો હાથમાં બંગડી પહેરી લેવી જોઈ, જરાય શરમ ન આવી ગામની દીકરીની ઉપર નજર ખરાબ કરી. આદિત્યભાઈ હાલો, અટાણે જ ગામના ચાર શોખ વચ્ચે આને અને સેને ગામની વચ્ચે ગામ જ સજા આપે ને એવું કરીએ. બની શકે તો અપરાધીને માફ કરજો, આનાથી બહુ મોટી ભૂલ થઈ. ચાલો છો અમારી સાથે કે ધક્કા મારીને લઈ જાઓ તમને? દીકરો નહીં કહેતા મને, દીકરો નહીં કહેતા. હું કોઈનો દીકરો નથી, અનાથ છું, અનાથ. હવે તમે લોકો મને સજા આપવા માંગો છો તો મને બે મિનિટ આપો, પછી તમે લોકો મને જે સજા આપશો ને તે મને મંજૂર થશે.